श्री गणेशाय नमः। जय श्री कृष्ण मित्रों, स्वागत छे तमारू आपणी YouTube चैनल भगवत स्मरण मां। आजे आ वीडियो नी अंदर आपणे सांभळीशुं चैत्र मास नी अंगारकी संकट चतुर्थी नु महात्म्यम, तेनी तिथि माहिती, चंद्र दर्शन नो समय तथा मकरध्वज राजा नी कथा सांभळीशुं। हिंदू धर्म मां श्री गणेश नी संकट चतुर्थी व्रत ने तमाम व्रतों में उत्तम मानवामां आवे छे। भगवान गणेश ने माता पार्वती अने पिता महादेव ना वरदान थी प्रथम पूज्य देव मानवामां आवे छे। माटे तो दरेक कार्य नी शुभ शुरुआत में श्री गणेश जी नु पूजन करवामां आवे छे। गणेश ने विघ्नहर्ता देव पण कहेवामां आवे छे। कोई पण मास नी संकट चतुर्थी व्रत नो उपवास पूर्ण श्रद्धा अने साचा हृदय थी करवाथी, ભગવાનની પૂજન કરવાથી ભક્તોના તમામ પ્રકારના વિઘ્નો દૂર કરી સૌ સારા વાના થાય છે। ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન ગણેશની પૂજન કરવાથી કીર્તિ, ધન, યશ, વૈભવ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે। આ સંકટ ચતુર્થીના દિવસે આખો દિવસ ઉપવાસ કરીને રાત્રે ચંદ્ર દર્શન પછી ઉપવાસ છોડવાનો હોય છે। દર માસની ચતુર્થી ભગવાન શ્રી ગણેશને અર્પણ છે। દર માસે બે ચતુર્થી આવે છે। દરેક ચતુર્થીનું મહત્વ અલગ અલગ હોય છે। દર માસની વદ પક્ષની ચતુર્થીને સંકટસી ચતુર્થી અને શુદ્ધ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહે છે। દર માસની બે અને ત્રણ વર્ષે આવતા પુરુષોત્તમ માસની બે એમ કુલ 26 ચતુર્થીઓનો ઉલ્લેખ ગણેશ પુરાણમાં થયેલો છે। દરેક વિનાયક અને સંકટસી ચતુર્થીનું મહત્વ અલગ અલગ હોય છે। આ વર્ષે ચૈત્ર માસની સંકટ ચતુર્થી તિથિનો પ્રારંભ 19 એપ્રિલ 2022 મંગળવાર સાંજે 4:39 થાય છે। તિથિની સમાપ્તિ 20 એપ્રિલ 2022 બુધવારે બપોરે 1:52 થાય છે। ચતુર્થીનો ઉપવાસ ચંદ્રોદય પ્રમાણે હોય છે, માટે ચતુર્થી તિથિનો ઉપવાસ 19 એપ્રિલ 2022 મંગળવારના રોજ કરવો। આ દિવસે પૂજનનો સમય બપોરે 11:55 થી લઈને 12:46 સુધીનો છે। આ દિવસે ચંદ્ર દર્શનનો સમય રાત્રિના 9:59 છે। ગણેશજીના ભક્તો આ દિવસે ભગવાનના આશીર્વાદ મેળવવા માટે જપ, તપ, વ્રત, પૂજા વગેરે અને સાથે ઉપવાસ પણ કરે છે। સંકટ ચતુર્થી વ્રતને સર્વ મનોકામના પૂર્ણ કરનારું માનવામાં આવે છે। પૌરાણિક ગ્રંથો અનુસાર આ વ્રત રાખવાથી ભક્તોના તમામ પ્રકારની પરેશાનીઓ અને દુઃખ દૂર થાય છે। ચૈત્ર માસની સંકટ ચતુર્થીના દિવસે શ્રી ગણેશજીના વિનાયક સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે। આ ચૈત્ર માસની ચતુર્થી વધારે ખાસ એટલા માટે છે કે આ મંગળવારે આવે છે, માટે તેને અંગારકી સંકટસી ચતુર્થી કહે છે। આપણે ચૈત્ર માસની વદ પક્ષની સંકટસી ચતુર્થી મકરધ્વજ રાજાની કથા શરૂ કરીએ તે પહેલા શ્રી ગણેશ ભગવાનનું ધ્યાન ધરી લઈએ। ઓમ હરિમ ગમ ગણપતે નમઃ। જો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવનારી નવી વિડીયો માટે। વિડીયો પસંદ આવે તો લાઇક કરો અને તમારા સાથી મિત્રો અને ગ્રુપોમાં શેર કરો। શ્રી ગણેશાય નમઃ। ચૈત્ર માસની વદ પક્ષની સંકટસી ચતુર્થી મકરધ્વજ રાજાની કથા। ફાગણ મહિનાની ગણેશ સંકટ ચતુર્થીના કથાના સમાપ્ત થતા શૌનકાદિક ઋષિ મુનિઓ કહેવા લાગ્યા, હે સુતજી, હવે તમે ચૈત્ર કૃષ્ણ પક્ષમાં આવતી શ્રી ગણેશ સંકટ ચતુર્થી વિશે કહેવાની કૃપા કરો તો સારું। સુતજી બોલ્યા, પાર્વતી માતાજીએ શ્રી ગણેશને પૂછ્યું, હે ગણેશ, ચૈત્ર વદ ચતુર્થીના દિવસે શ્રી ગણેશની પૂજા કઈ રીતે કરવી? એ દિવસે કયું ભોજન લેવું? આ માસના દેવનું નામ શું છે અને પૂજાના વિધિ વિધાન કયા છે તે વિશે તમે સવિસ્તારપૂર્વક કહો। શ્રી ગણપતિ બોલ્યા, હે મહાદેવી, ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની ચતુર્થીને વિનાયક ગણેશ ચતુર્થી કહે છે। શ્રી ગણેશજીની વિધિ વિધાન અનુસાર પૂજા કરવી જોઈએ। વિનાયકનું લક્ષણ વિઘ્નકર્તાનું છે। સુખ, સંપત્તિ, સમૃદ્ધિ, તપ, યજ્ઞ, પૂજન આદિમાં વિઘ્ન નાખે છે,
વિનાયક તેથી તેમને વિઘ્નેશ્વર પણ કહેવામાં આવે છે। કોઈ પણ શુભ કાર્યમાં વિઘ્નથી રક્ષણ મેળવવા માટે શ્રી ગણેશજીનું સૌપ્રથમ પૂજન કરવામાં આવે છે। આથી તેઓ પ્રસન્ન રહીને કોઈ વિઘ્ન લાવે નહીં અને શાંતિ થતા આનંદથી કાર્ય પૂર્ણ કરી શકાય। વિધિ પ્રમાણે પૂજન વિધિ કરવી જોઈએ। આખો દિવસ વ્રત રાખીને રાત્રે સોળસો પ્રચાર પૂજન કરવું જોઈએ। બ્રહ્મ ભોજન કરાવ્યા પછી વ્રતીએ પોતે પંચગવ્ય ગાયનું છાણ, મૂત્ર, દૂધ, દહીં અને ઘીનું પાન કરવું જોઈએ। આ વ્રત સંકટ નાશક છે। એ દિવસે ચોખ્ખું ઘી અને બીજોરાથી હવન કરવાથી નિસંતાન સ્ત્રીને પણ પુત્રવતી થાય છે। હે શૈલપુત્રી, એની કથા ઘણી અદ્ભુત છે, જેના કેવળ સ્મરણથી જ મનુષ્યને સિદ્ધિ પ્રાપ્ત થાય છે। હવે ચૈત્ર માસમાં આવતી શ્રી ગણેશ સંકટ ચતુર્થીની કથા કહું છું, તમને તે સાંભળો। પ્રાચીન કાળમાં સતયુગમાં મકરધ્વજ નામનો એક રાજા હતા। તે પ્રજાપાલક હતા। તેમના રાજ્યમાં કોઈ ગરીબ ન હતું। ચારે વર્ણો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ પોતાના ધર્મનું સુપેરે પાલન કરતા હતા। લોકોને ચોર ડાકુઓનો કોઈ પણ જાતનો ડર ન હતો। બધી પ્રજા ધર્મચુસ્ત, ઉદાર, બુદ્ધિવત, દાનવીર અને ધર્મપરાયણ હતી। આ બધું હોવા છતાં એ રાજા મકરધ્વજને એકે પુત્રની પ્રાપ્તિ થઈ નહીં। થોડા વખત પછી મહર્ષિ યજ્ઞવલ્કની કૃપાથી એક પુત્રની પ્રાપ્તિ થઈ। રાજ્યનો વહીવટ પ્રધાન પર છોડીને રાજા પુત્રનું પાલન કરવા લાગ્યા। રાજ્યનું શાસન પ્રધાન ધર્મપાલના હાથમાં આવતા તે ધન્ય ધાન્યથી સમૃદ્ધ થઈ ગયો। તેને એક એકથી ચડિયાતા પાંચ પુત્રો હતા। તે બધા પુત્રોને બડી ધૂમધામથી ધર્મપાલે લગ્ન કરાવ્યા। તે છઠ્ઠે હાથે ધનનો ઉપભોગ કરવા લાગ્યો। સૌથી નાના પુત્રની વહુ ઘણી ધર્મપરાયણ હતી। ચૈત્રવદ સંકટસી ચતુર્થીના દિવસે તેણે ભક્તિભાવથી શ્રી ગણેશજીનું પૂજન કર્યું। એ જોઈને તેની સાસુએ કહ્યું, અરે વહુ, તું આ વ્રત તંત્ર મંત્ર દ્વારા મારા દીકરાને વશ કરવામાં લાગે છે। વારંવાર સાસુને રોકવા છતાં વહુ ધર્મ કર્મના કાર્યમાં પ્રવૃત્ત રહી। સાસુને લાગ્યું કે વહુ મારા પ્રત્યે ધ્યાન જ આપતી નથી, એટલે તેણે પોતાના અનપુત્રને કહ્યું, હે દીકરા, તારી વહુ તો વ્રત બત જાદુ ટોણા કરીને આપણા કુટુંબ પર આફત લાવવા માંગે છે। આ બધા ધતિંગો મને પસંદ નથી, માટે હું એને એક બંધુ છોડી દેવા સ્પષ્ટ સૂચના આપી દઉં છું, અને જો તે નહીં માને તો તેને મેથી પાક ચખાડજે। જે કાંઈ કરવું હોય તે કર, પણ આ બધું બંધ કરાવી દે। નાનો દીકરો તો ઘણું સમજુ હતો। તેણે પોતાની વહુને આ વાત સમજાવી ત્યારે નાની વહુએ કહ્યું, હું જે વ્રત કરું છું તે સંકટ મોચન શ્રી ગણેશજીનું વ્રત છે। એ વ્રત તો સારું ફળ આપનારું છે। વહુની વાત સાંભળીને સાસુએ પુત્રને કહ્યું, હે પુત્ર, તારું વહુ નક્કી જાદુ ટોણા કરે છે। મેં વારંવાર મના કરી હોવા છતાં તે મારું કે તારું પણ માનતી નથી। તે જીદ પર ચલડી જણાય છે। મારા માર્યા વિના તે સિદ્ધિ નહીં થાય તેમ લાગતું નથી। હું ગણેશ મણેશને જાણતી નથી, એ વળી કોણ ફૂટી નીકળ્યો છે કે જે વહુને આટલી બધી ભરમાવે છે। આપણે રાજઘરાના લોકો કહેવાઈએ, અને એ ગણપતિ વળી આપણા કયા સંકટો દૂર કરશે? માતાની વાત સાંભળી વહુની વાત નહીં માનીને પતિ તેને મારપીટ કરવા લાગ્યો, છતાં વહુએ પોતાના પૂજાપાઠ ચાલુ જ રાખ્યા। તેણે શ્રી ગણપતિ દાદાને સાચા દિલથી પ્રાર્થના કરી કે હે પ્રભુ, વિઘ્નહર્તા શ્રી ગણેશજી, મારા સાસુ અને પતિ વગેરે એવો બોધ પાઠ આપો કે જેથી તેમના હૃદયમાં તમારી ભક્તિની ભાવના જાગે। વિશ્વાત્મા ગણપતિજીએ વહુની પ્રાર્થના સાંભળી લીધી। તે જ વખતે રાજકુમારનું હરણ થઈ ગયું। ધર્મપાલના મહેલમાં ક્યાંક સંતાડી દીધો, તેના વસ્ત્ર આભૂષણો વગેરે રાજમહેલમાં ફેંકી દીધા અને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા। હવે આ બાજુ ધર્મપાલ રાજાએ રાજકુમારને બૂમ પાડીને બોલાવ્યો તો એ કંઈ જવાબ મળ્યો નહીં। પ્રધાનના મહેલમાં જઈને રાજાએ પૂછ્યું, રાજકુમાર ક્યાં ગયો? કોણે આવું નીચ કર્મ કર્યું છે? હે ભગવાન, રાજકુમાર ક્યાં ગયો હશે? ચારે દિશામાં
રાજકુમારની શોધા શોધ ચાલુ થઈ ગઈ। રાજા અને નોકરો આખો મહેલ શોધી વળ્યા, કોઈ જગ્યાએ રાજકુમાર દેખાયો નહીં। રાજા રાણીની ચિંતા વધી ગઈ। આખરે રાજાએ પ્રધાન ધર્મપાલને બોલાવીને રાજકુમારના ગુમ થયાની વાત કરી અને કહ્યું, આખા રાજ્યમાં તત્કાળ નોકરોને મોકલીને તપાસ કરાવો અને જ્યાં હોય ત્યાંથી મારા રાજકુમારને મારી પાસે હાજર કરો। પ્રધાન બોલ્યા, હે રાજન, રાજકુમાર ક્યાં ગયા છે તેની મને કઈ જ ખબર નથી। હું રાજ્યભરમાં ખૂણે ખૂણે શોધ કરાવું છું। ધર્મપાલે રાજકુમારની શોધ માટે રાજ્યભરમાં ચારે દિશામાં સિપાહીઓ રવાના કર્યા। સિપાહીઓએ બધે ઘણી શોધખોળ કરી, છતાંય રાજકુમારનો પત્તો લાગ્યો નહીં। પછી હતાશ થઈને ધર્મપાલ ડરતા ડરતા રાજાજીને જઈને વિગત જણાવી। રાજાજીએ સાંભળી ઘણા ગુસ્સે થઈ ગયા। તેમણે ધર્મપાલને કહ્યું, તે જ મારા રાજકુમારને ગુમ કરી દીધો છે, કેમ કે તારે મારું રાજ્ય પચાવી પાડવું છે। જો મારો રાજકુમાર મળશે નહીં તો હું તને અને તારા આખા કુટુંબનો નાશ કરી નાખીશ। રાજાજીની આવી ગંભીર ધમકી સાંભળીને ધર્મપાલ તો હિતભાઈ થઈ ગયો। તેને ડર પેઠો કે રાજકુમાર જો નહીં મળે તો રાજાજી મારા સમગ્ર કુટુંબનું નિકંદન કાઢી નાખશે। પછી ધર્મપાલ પોતાના મહેલમાં આવ્યો। તે ઘણો ગમગીન અને ઉદાસીન હતો। તેણે પોતાની પત્ની પુત્ર વહુઓને પૂછ્યું કે આ બુરું કર્મ કોણે કર્યું છે। તેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો, મોં પર નૂર ન હતા, તેના ગાત્રો ધ્રુજતા હતા। ધર્મપાલની પત્નીએ તેને પૂછ્યું, હે સ્વામી, તમે તો રાજાજીને મળી આવ્યા છો, પછી શા માટે આટલા બધા નખાઈ ગયા છો? શું રાજાજી તમારા પર ખફા થયા છે, કોઈ કડવા વેણકયા છે? ત્યારે ધર્મપાલે પત્નીને વિગતે વાત કરી, પછી પુત્રોને વહુઓને બોલાવ્યા અને વિગતો જણાવી। આ સંકટમાંથી આપણા કુટુંબને કેવી રીતે ઉગારવું તે માટે સલાહ આપવાને સૌને જણાવ્યું। ધર્મપાલની મૂંઝવણ જાણીને નાની વહુ બોલી, હે પિતાજી, તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો? તમારા પર શ્રી ગણેશજી કોપિત થયા છે, હવે શ્રી ગણપતિનું પૂજન આરાધના કરવી જોઈએ। વળી રાજાજી માળીને નગરની સધળી પ્રજા, સ્ત્રીઓ પુરુષો બાળકો વૃદ્ધો બધાએ વિઘ્નહર્તા શ્રી ગણેશજીનું સંકટ ચતુર્થીનું વ્રત વિધિપૂર્વક કરશો તો શ્રી ગણપતિજીની કૃપાથી રાજકુમાર જરૂર મળી જશે, મારું વચન કદાપિ મિથ્યા નહીં થાય। નાની વહુની વાત સાંભળીને ધર્મપાલ ઊંડા વિચારમાં પડી ગયા। તેને નાની વહુની વાતમાં શ્રદ્ધા બેઠી। તેમણે શ્રી ગણેશજીનું વ્રત પૂજન વિધિ કેવી રીતે કરવા તે વિશે પૂછ્યું। શ્રી ગણપતિજીની આ સંકટમાંથી સમસ્ત કુટુંબને ઉગારી લે તે માટે મનમાં પ્રાર્થના કરી। નાની વહુએ કહ્યું, હે વહુ બેટી, તને ધન્ય છે, તું જ મારો તથા મારા કુળને ઉદ્ધાર કરી શકશે એવો મને વિશ્વાસ છે। પછી નાની વહુની સલાહ પ્રમાણે રાજાજી સદળા પ્રજાજનો સહિત ધર્મપાલના કુટુંબે પણ શ્રી ગણેશજીને પ્રસન્ન કરવા માટે સંકટ હરતા શ્રી ગણેશ ચતુર્થીના વ્રત અને પૂજાના વિધિ વિધાન શરૂ કર્યા। આથી શ્રી ગણેશજીના વ્રતથી પ્રસન્ન થયા સૌને દેખાતા તેમણે રાજકુમારને મહેલમાં હાજર કર્યો। આ જોઈને લોકો, રાજા રાણી, ધર્મપાલ સૌ કોઈ આશ્ચર્ય પામ્યા। રાજા રાણીના હર્ષનો પાર રહ્યો નહીં, નગરમાં આનંદ ઉત્સવ ઉજવાયો। રાજાજી બોલ્યા, હે વિઘ્ન નાયક, તમને વંદન કરીએ છીએ। ધર્મપાલની નાની વહુ કલ્યાણીને પણ ધન્ય છે, તેની કૃપાથી મારો પુત્ર મને પાછો મળ્યો છે। હવે સર્વ પ્રજાજનોને આ વ્રત સદા સર્વદા વિધિપૂર્વક કરવો। સૌ રાજાજીના આદેશનું પાલન કરવા લાગ્યા। શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે યુધિષ્ઠિર ધર્મરાજા, ત્રિલોકમાં આનાથી મોટું બીજું કોઈ વ્રત નથી, તમે પણ તમારા કલેશને નિર્વાણ અર્થે આ વ્રત અવશ્ય કરો। ભગવાનના સ્વમુખેથી આ કથા વિસ્તારપૂર્વક શ્રવણ કરીને યુધિષ્ઠિર સંપૂર્ણ ભક્તિ ભાવપૂર્વક ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની ચતુર્થીનો ઉપવાસ કર્યો, વિધિપૂર્વક પૂજન કર્યું। વિઘ્નહર્તા વિનાયક ભગવાનની કૃપાથી પોતે ગુમાવેલું રાજ્ય પ્રાપ્ત કર્યું। ઓમ હરિમ ગમ ગણપતયે નમઃ। મિત્રો, આ હતી ચૈત્ર માસની સંકટશી ચતુર્થીનું મહાત્મ્યમ, તિથિ માહિતી, ચંદ્ર દર્શનનો સમય, પૂજનનો સમય,
તથા મકરધ્વજ રાજા અને ધર્મપાલની વ્રતકથા। હું આશા રાખું છું કે આ સંકટસિંહ ચતુર્થીના દિવસે વ્રતકથા સાંભળીને તમને ઘણો આનંદ થયો હશે। મને સાંભળવા માટે આભાર અને સૌને મારા રાધે રાધે।